ગુજરાત રાજ્ય સેવા સમિતિમાં અલગ અલગ પદો નિયુક્તિ કરવામાં આવી. આ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સેતુનું કામ કરે છે, જેમાં મહિલાઓને પગભર કરવાનું કાર્ય કરવા માટે કાર્ય કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સેવા સમિતિ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે, જેમાં મહિલાઓને પગભર કરવા અને તેમના કેન્દ્રને ધ્યાને રાખીને આ કાર્ય કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર યોજના હેઠળની યોજના મુજબ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ યોજના હેઠળ આવરી લેવાશે. મહિલાઓ સક્ષમ થાય, તેની રોજીરોટીના મુદ્દાઓ હલ થાય તે માટે ગુજરાત રાજ્ય સેવા સમિતિ ફોકસ કરી રહી છે. નમસ્તે દરેક બહેનોને. ગુજરાત રાજ્ય સેવા સમિતિની અંદર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ છે સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબ, પૂર્વ ધારાસભ્ય છે બીજેપીમાં, અને એમને મને જે જવાબદારી આપેલી છે, ગુજરાત રાજ્ય સેવા સમિતિની અંદર રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકેની મને આપેલી છે. આજે ગુજરાત રાજ્ય સેવા સમિતિ છેલ્લા 35 વર્ષથી સરકારની વચ્ચે સક્રિય કામ કરે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે સેતુનું કામ કરે છે. 33 જિલ્લા 300 તાલુકાની અંદર દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણી ઓફિસો છે, તો દરેક બહેનો જે અત્યારે કોરોના કાળની અંદર જે પ્રશ્ન બની રહેલો છે કે રોજીરોટીનો, તો રોજીરોટી અને આરોગ્ય સ્વસ્થ રહે દરેક બહેનોનું, ભાઈઓનું, દરેકનું, તો સૌથી પહેલાં આપણે એ મહત્ત્વનું સ્થાન વસ્તુ છે. તો એની ઉપર આપણે અત્યારે જ સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબે જે મુહિમ ચલાવી છે આપણે, કે રોજીરોટી આપો અને આરોગ્ય સ્વસ્થ રાખો, આપણે મોદી સાહેબે કીધેલું છે કે આત્મનિર્ભર ભારત, તો એ વિશે GRSS ચાલી રહી છે, આપણી કર્મા એપ્લિકેશન પણ છે, તો જે દરેક બહેનોએ એને ગુજરાત રાજ્ય સેવા સમિતિની આપણી કર્મા એપ્લિકેશન છે, તો દરેક બહેનોએ એને ડાઉનલોડ કરવી, જેનાથી GRSSને આગળ વધવામાં મદદરૂપ થાય. આજે ઋણી દિવેટનું કામ છે, તો દરેક ગુજરાતની અંદર દરેક જગ્યાએ ઋણી દિવેટનું કામ ચાલુ કરીને આવ્યા છીએ, તો રોજીરોટી દરેક બહેનોને મળી રહેશે એનાથી. તો એની અંદર અત્યારે આણંદ, ખેડા, નડિયાદ, રાજકોટ, જામનગર, અત્યારે હું વલસાડ જઈને આવ્યો છું, વલસાડથી વલસાડ કામ ચાલુ કરાવી દીધું છે, નવસારી ચાલુ કરાવ્યું, તાપી ચાલુ કરાવ્યું, હવે સુરતના દરેક તાલુકામાં કામ ચાલુ થઈ જાય છે. એટલે દરેક બહેનોને જે રોજીરોટીનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ જશે, અને આરોગ્યનો પ્રશ્ન છે એ પણ હલ થઈ જશે. સૌને નમસ્કાર, મારું નામ નિરુબેન પરમાર છે, મેં સુરત જિલ્લાની અધ્યક્ષ છું. આજરોજ જે આજે આપણે કાર્યક્રમ રાખ્યો છે, તો મજૂરા સુરત જિલ્લાના મજૂરા તાલુકામાં શીલાબેનને અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે, તેમજ સંગઠન મંત્રી તરીકે જ્યોતિબેન જૈનને એમને નિમણૂક આપી છે. એ બહેનોને આજરોજ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગુજરાત રાજ્ય સેવા સમિતિ કાર્યરત છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ જેવા શહેરોમાં સંસ્થા એક્ટિવ થઈ છે, ત્યારે સુરત શહેરમાં પણ સંસ્થા અલગ અલગ હોદ્દા ઉપર પદો નિયુક્તિ કરાતા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.